નમસ્કાર, હું જાસ્મિન, ગુજરાત મિરર 2020માં આપનું સ્વાગત કરું છું. હોલમાર્કિંગ HUIDને લઈને વિરોધમાં દેશમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં જ્વેલર્સ પર લાગ્યા તાળા, કરોડોનો વેપાર ઠપ. રાજકોટમાં બેદરકારી. રાજકોટ ગ્રામ્યમાં 73,000 એન્ટીજન અને RT-PCR ટેસ્ટ કિટનો વેડફાટ. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ સભ્યના સવાલ પર ખુલાસો. રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની મિલકતનો વિવાદ. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ. 31 ઓગસ્ટે મહત્વપૂર્ણ સુનાવણી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રિપીટર વિદ્યાર્થીઓનું 27.83% જ પરિણામ આવ્યું. 1.14 લાખમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. વીરપુરનું જલારામ મંદિર રહેશે બંધ. અનુક્ષેત્ર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ. તહેવારમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય. વડોદરામાં MS યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય. કોરોનામાં મા બાપ ગુમાવનારની ફી થશે માફ. માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનારને ફી માફી. ગુજરાતમાં દારૂબંધીની અરજી મામલે હાઈકોર્ટનો મોટો હુકમ. એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને હાઈકોર્ટે ફગાવ્યો. દારૂબંધીની પરવાનગી મામલે હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ એરપોર્ટથી સુરક્ષામાં કરાયો વધારો. જમ્મુ કાશ્મીરમાં અરણ્યમાં દેખાયું શંકાસ્પદ ડ્રોન. ગુજરાતના 13 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય. 13 જિલ્લામાં 5થી ઓછા કેસ તો 1 મહિનામાં કોરોનાથી 3 મૃત્યુ. રાજ્યમાં રિકવરી રેટ 98.76% નોંધાયો. જૂનાગઢ બાયપાસ પર આવેલી હોટલ પાસે રેડ. ભાજપના કોર્પોરેટર સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા. રોકડ, મોબાઈલ, ગાડી સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજ્યમાં 207 ડેમમાંથી માત્ર 3 જ ડેમ સંપૂર્ણ ભરાયેલા. ઉત્તર ગુજરાતમાં 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક. પીએમ મોદી પોતાના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે કેવડિયા ખાતે આવે તેવી શક્યતા. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે. ઓક્ટોબરમાં ફરી કેર વર્તાવી શકે છે કોરોના. બાળકોને લઈને નથી દેખાઈ રહી તૈયારી. ગૃહ મંત્રાલયનો રિપોર્ટ. જાતિ આધારિત વસ્તી ગણતરી પર પીએમઓમાં બેઠક. બિહારના સીએમ નીતિશ કુમાર સહિત 11 રાજકીય પક્ષોના નેતાઓ વડાપ્રધાનને મળવા પહોંચ્યા. બેઠક બાદ નક્કી કરશે આગળની રણનીતિ. નાણામંત્રી નિર્મલા સીતારામન NCP યોજનાની કરશે શરૂઆત. કંપનીઓ પાવરગ્રીડ હાઈવેની યાદી કરશે જાહેર. લગભગ 6 લાખ કરોડની સંપત્તિઓની કરાઈ છે ઓળખ. દોહાથી અલગ અલગ વિમાનોમાં દિલ્હી લવાયા 146 ભારતીય. તેઓને ગઈકાલે કાબુલથી કતાર લઈ જવામાં આવ્યા હતા. 36 દિવસ બાદ પેટ્રોલમાં 20 અને ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો. 1 સપ્તાહમાં 4થી વખત ડીઝલનો ભાવ ઘટ્યો. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પહોંચ્યા હોસ્પિટલ. ફેન્સ વર્લ્ડમાં ચિંતા. હોસ્પિટલ પહોંચવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. Under-20 World Athletics માં ભારતની સેલીનો સિલ્વર જમ્પ. ભારતની મહિલા લોંગ જમ્પ ખેલાડી સેલી સિંઘે શાનદાર પ્રદર્શન કરીને રવિવારે Under-20 World Athletics ચેમ્પિયનશિપની ફાઇનલમાં મેડલ જીત્યો. તાલિબાનની બાઇડનને ધમકી. જો સમયસર અમેરિકન સૈનિકો પાછા ન ફર્યા તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. અને પડે પડના સમાચાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો. નમસ્કાર.